અભણ માતા એક મધ્યમ વર્ગીય પરિવારમાં છોકરાએ દસમાની પરીક્ષામાં નાઇન્ટી પર્સન્ટ માર્ક્સ મેળવ્યા માર્કશીટ જોઈને પિતાએ ખુશ થઈને પત્નીને કહ્યું મીઠાઈ બનાવ તારા દીકરાએ શાળાની પરીક્ષામાં નેવું ટકા માર્ક્સ મેળવ્યા છે એટલામાં છોકરાએ ફાટકીને કહ્યું બાબા તમે રિઝલ્ટ ક્યાં બતાવે છે શું તે વાંચી લખી શકે છે તે અભણ છે તેના પલ્લુ વડે તેની આંસુ ભરેલી આંખો નૂંચતી માતા પોરી જ બનાવવા ગઈ પિતાએ આ બધું જોયું અને કહ્યું હા દીકરા તમે બિલકુલ સાચા છો અમારા લગ્ન થયા ત્યારે તારી માતા ત્રણ મહિનામાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ મેં વિચાર્યું કે લગ્ન પછી તેઓ ક્યાંક ગયા નથી એકબીજાને બરાબર સમજતા પણ નથી ચાલો આ વખતે એબોર્શન કરાવી લઈએ પણ તારી માતાનો આગ્રહ હતો કે આટલું બધું કર્યા પછી તમે ફરી જન્મ્યા છો એવું એકબીજાને ન સમજો શું તે અભણ હતી જ્યારે તમે ગર્ભમાં હતા ત્યારે તેમણે દૂધ બિલકુલ પસંદ ન હતું તેણી તમને તંદુરસ્ત બનાવવા માટે નવ મહિના સુધી દરરોજ દૂધ પીવડાવતી હતી કારણ કે તે અભણ હતી તમારે સવારે સાત વાગ્યે શાળાએ જવું હતું તેથી તમે સવારે પાંચ વાગ્યે ઉઠીને તમારો મનપસંદ નાસ્તો અને વાનગી બનાવતા હતા કારણ કે તે અભણ હતી જ્યારે તું રાત્રે ભણતી વખતે સૂઈ જતો ત્યારે તે આવીને તારી નોટબુક અને ચોપડી બેગમાં ભરીને પલંગ પર સૂડાવતી અને પછી જ સૂતી અને તે રાત્રે વારંવાર જાગતી અને તને આવરણથી ઢાંકતી કારણ કે તે અભણ હતી નાનપણમાં તું મોટાભાગે બીમાર રહેતો પછી તે આખી રાત જાગ્યા પછી પણ સવારે વહેલી ઉઠી જતી અને કામ કરતી કારણ કે પુત્ર તે અભણ હતી ને તારા માટે બ્રાન્ડેડ કપડાં લેવા મને કહેતી અને વર્ષો સુધી એ જ સાડી પર જીવતી કારણ કે તે અભણ હતી આ બધું સાંભળીને છોકરો રડતા રડતા તેની માતાને ગળે લગાડે છે અને કહે છે માતા મેં પેપરમાં નેવું ટકા માર્ક્સ મેળવ્યા છે પરંતુ તમે મારા જીવનને સો ટકા બનાવનાર પ્રથમ શિક્ષક છો માતા હું હજી અભણ છું અને તમે તેના કરતાં ઉચ્ચ ડિગ્રી ધરાવો છો પીએચડી ડિગ્રીઓ છે કારણ કે આજે મેં મારી માતાની અંદર છુપાયેલા ડૉક્ટર શિક્ષક વકીલ ડ્રેસ ડિઝાઇનર શ્રેષ્ઠ રસોઈયા જોયા છે મા મને માફ કર દીકરા તારી નજરે જે લોકો ભણેલા ગણેલા છે તે સૌ પ્રથમ પોતાના સ્વાર્થ અને અર્થ જુએ છે પણ તારી માએ આજ સુધી ક્યારેય જોયું નથી કારણ કે તે અભણ છે ને કેટલી વાર તે પોતે રસોઈ બનાવીને અમને પીરસ્યા પછી ખાવાનું ભૂલી જાય છે તેથી જ હું ગર્વથી કહું છું તારી માતા અભણ છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે પ્લીઝ મારી વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો